અન્ય બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં સીબીઆઈની સરપ્રાઇઝ ચેકિંગનો દોર યથાવત જોવા મળ્યો છે. આ સમાચાર મળી રહ્યા છે. અત્યારના મહત્વપૂર્ણ સમાચાર, 150 સરકારી ઓફિસમાં સરપ્રાઇઝ ચેકિંગથી ફફડાટ જોવા મળી રહ્યો છે. વિજિલન્સ ખાતાને સાથે રાખીને સીબીઆઈએ આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. રેલવે, કસ્ટમ અને મેડિકલ સહિતના અનેક વિભાગો પર સકંજો સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર સામે સીબીઆઈનું આક્રમક વલણ જોવા મળી રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ વિભાગોમાં સીબીઆઈનું સરપ્રાઇઝ ચેકિંગ સામે આવ્યું છે. સીબીઆઈએ અત્યારે સકંજો સાધ્યો છે. 150 સરકારી ઓફિસોમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે. વિજિલન્સ ખાતાને સાથે રાખીને આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયો છે. રેલવે, કસ્ટમ, મેડિકલ સહિતના અનેક એવા વિભાગો છે જ્યાં ભ્રષ્ટાચાર વ્યાપી ઉઠ્યો છે. વ્યાપક અસરને કારણે જ સીબીઆઈનું આક્રમક વલણ જોવા મળી રહ્યું છે. વધુ માહિતી સાથે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણીજી જોડાઈ ગયા છે. દીપકજી, જે પ્રકારે આ વિગતો સામે આવી છે, વધુ શું માહિતી? દીપક, હું આપને જણાવી દઉં કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને આજે બપોર બાદ એક આખું મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશનમાં ગુજરાત સહિત દેશભરમાં આવેલી અલગ અલગ 150 જેટલી સરકારી કચેરી ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આપણે આને દરોડાની કાર્યવાહી નહીં કહી શકીએ. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું છે કે આ સરપ્રાઇઝ ચેકિંગ છે, જેમાં દેશના વિજિલન્સ વિભાગને સાથે રાખીને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આપે જણાવ્યું એ મુજબ રેલવે, મેડિકલ, કસ્ટમ્સ, એક્સાઇઝ સહિતના જે કેન્દ્ર સરકારના અલગ અલગ સરકારી ડિપાર્ટમેન્ટો આવેલા છે, એ ડિપાર્ટમેન્ટમાં કામગીરી કઈ રીતે થઈ રહી છે, કામગીરી થઈ રહી છે તો કઈ ભ્રષ્ટાચારની ફરિયાદ છે કે કેમ, એની તપાસ કરવા માટે વિજિલન્સ વિભાગને સાથે રાખીને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. લગભગ લાંબા સમય બાદ આ ઓપરેશન મોટા પાયે હાથ ધરવામાં આવ્યું છે. દેશના તમામ રાજ્યોને આ ઓપરેશનમાં આવરી લેવામાં આવ્યા છે. હું વધુ એક વખત સ્પષ્ટ કરી દઉં, આ દરોડાની કાર્યવાહી નથી, પરંતુ સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી છે. અને આ ચેકિંગ દરમિયાન કઈ જો વાંધાજનક મળી આવશે તો સીબીઆઈ કાર્યવાહી કરશે. દીપા, દીપકજી, આપણે જોતા આવ્યા છીએ કે દેશભરમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં જે નાના વર્ગના લોકો છે તેમની સાથે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. જો એવી કોઈ ગતિવિધિઓ સામે આવશે તો એના ઉપર સીબીઆઈ જરૂરથી સકંજો સાધશે, એવું કહી શકાય? બિલકુલ દીપા, આજે જે સરપ્રાઇઝ ચેકિંગ છે એ બે મોટા ડિપાર્ટમેન્ટે એકબીજા સાથે સંકલન કરીને કર્યું છે. મેં આપણે જેમ જણાવ્યું એ પ્રમાણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની દેશના તમામ રાજ્યોમાં ઓફિસ આવી છે. આજે એક ઓર્ગેનાઇઝ તરીકે વિજિલન્સ વિભાગ સાથે સંકલન કરીને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અલગ અલગ સરકારી ડિપાર્ટમેન્ટમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની જે બુમરાણ ઉઠતી હોય છે એની જાત તપાસ કરવા માટે આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ કેટલીક સરકારી કચેરીઓમાં અત્યારે સીબીઆઈ અને વિજિલન્સ વિભાગનું ચેકિંગ ચાલી રહ્યું છે. ગુજરાતના કયા શહેરોમાં આ ચેકિંગ ચાલી રહ્યું છે તે જાણવા નથી મળ્યું, પરંતુ એવું માનવામાં આવે છે કે અમદાવાદમાં રહેલી કેન્દ્ર સરકારની કેટલીક કચેરીઓ ઉપર સીબીઆઈની ટુકડી જઈ ચડી છે અને તપાસ હાથ ધરી રહી છે કે જે સરકારી કચેરીનું કામકાજ જે રીતે થવું જોઈએ એ કામકાજમાં ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર નથી થતો ને, આ સવાલ ઉઠાવીને તપાસ કરવામાં આવી રહી છે. દીપા, દીપકજી, અત્યાર સુધી જે કાર્યવાહી કરવામાં આવી છે તેનામાં કંઈક સામે આવ્યું છે, કંઈક ચોંકાવનારો એવો ખુલાસો હોય એવું કંઈક? દીપા, મેં આપને જણાવ્યું મુજબ અત્યારે સરપ્રાઇઝ ચેકિંગ છે, બપોર બાદ આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સીબીઆઈની ભાષામાં ડ્રાઈવ કહેવામાં આવે છે. આ ડ્રાઈવ દરમિયાન જો કોઈ સરકારી કચેરીમાંથી કોઈ રોકડ રકમ કે ભ્રષ્ટાચારને લગતા દસ્તાવેજો મળશે તો આ સરપ્રાઇઝ ચેકિંગ દરોડાની કાર્યવાહીમાં પલટાઈ જશે. હાલ તુરંત કેવું એટલા માટે વહેલું ગણાશે કે સીબીઆઈએ આ ઓપરેશન બપોરે 2 વાગ્યા બાદ સ્ટાર્ટ કર્યું છે. દરેક કેન્દ્ર સરકારની કચેરીમાં રિસેસ પડે ત્યાર, રિસેસ પૂર્ણ થાય ત્યારબાદ આ ઓપરેશન હાથ ધરાયું છે. અત્યારે કઈ કઈ મોટી સરકારી કચેરી ઝપટમાં આવી છે એ સ્પષ્ટ નથી થયું, પરંતુ મેં આપને અગાઉ જણાવ્યું એ પ્રમાણે રેલવે, મેડિકલ, કસ્ટમ, એક્સાઇઝ સહિતની જે કેન્દ્ર સરકારની બધી કચેરીઓ છે એના ઉપર સીબીઆઈ અને વિજિલન્સ વિભાગ જઈ ચડ્યું છે, દસ્તાવેજો તપાસી રહ્યા છે. જે કેન્દ્ર સરકારની કચેરીઓને જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી બરોબર રીતે નિભાવવામાં આવી રહી છે, નથી આવી રહી? સીબીઆઈ અને વિજિલન્સને જે ફરિયાદ મળી હતી કે અમુક કચેરીઓમાં પૈસા લીધા વગર કામ નથી થતું, એ ફરિયાદ સાચી છે કે ખોટી છે
સહિતના મુદ્દા ઉપર સીબીઆઈ અને વિજિલન્સ વિભાગ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે અને આ તપાસ દરમિયાન જો કંઈ વાંધાજનક મળશે તો સીબીઆઈ દરોડાની કાર્યવાહી કરશે, ગુના દાખલ કરશે અને સંબંધ કરતા કચેરીના અધિકારીઓની ધરપકડ કરશે. પરંતુ આ મોટી ડ્રાઈવ છે, બપોર બાદ ધરાયેલા ઓપરેશનથી કેન્દ્ર સરકારના અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. દીપા જી બિલકુલ, આભાર દીપકજી જોડાયા બદલ. તો અત્યારના મોટા સમાચાર, સીબીઆઈ અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે. અનેક વિભાગો જે છે, રેલવે, કસ્ટમ, મેડિકલ, આ તમામ વિભાગોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું છે.